दरियालाल, लेखक गुणवंतराय आचार्य। चैप्टर 18, अबूनो गठियो। चौपास उज्जड़ कांठो लंबातो हतो। फरता गाँव गाँवना पंथकमां जाड़पान टेकरा टेकरीनुं कोई नामो निशान न हतुं। छेक दरियानी कोर सुधी रण धसी आव्युं होय एम रेतीनी अभंग ने आँखोने थकवी नाखे एवी चळकती पाट पथराई हती। आवा मुलकनी सामे कांठाथी बहु दूर पण नहीं अने बहु नजीक पण नहीं एवो एक नानो बेट हतो। ए बेटना मध्यभागमां कोई भांगेला वाहनों जबरो कुवाथंब रोपवामां आव्यो हतो ने ए कुवाथंब ऊपर एक लाकड़ानुं पारणुं हतुं। ए पारणामां सूतो एक माणस चौपास नजर नाखतो हतो। सूतेलो माणस पोते ज ज्यारे धारे त्यारे पारणामां बैठो बैठो पांजरुं ऊँचू नीचू चढ़ावी उतारी शके एवी पण खास करामतनी कुवाथंब ऊपर नाड़ा छोड़ हती। एक गरगड़ी कुवाथंबनी टोचे ने बीजी मोटी गरगड़ी छेक नीचे। पांजरा ऊपर चारे छेड़े मजबूत लोढ़ानी साकळ बांधवामां आवी हती। आ साथे एक मोटो रस्सो तेल पाई पाई ने रीढ़ो करेलो बांध्यो हतो। आ रस्सा ने ऊपरथी गरगड़ीमांथी पोरवीने नीचेनी गरगड़ी सुधी लई जवामां आव्यो हतो अने पछी नीचेनी गरगड़ीमांथी पोरवीने एनो छेड़ो ऊपर पांजरामां लई जवामां आव्यो हतो। पांजरामां बैठेलो माणस जेम रस्सो ढीलो मूके એમ પાંજરું નીચે ઉતરે ને નીચે હોય ત્યારે જેમ ખેંચે તેમ પાંજરું ઉપર જાય। આવી જાતની રસ્સાની જોગવાઈને નાડા છોડ કહેવાય। આ નાડા છોડના પાંજરામાં બેઠેલા માણસ માનુષી કરતાં શિકારી વૃત્તિવાળો વધારે પ્રમાણમાં હશે એમ એના ક્રૂર ચહેરા ઉપરથી પહેલી જ નજરે ખ્યાલ આવે। એની આંખો સૂકી અને ખૂની હતી। એનો ચહેરો પણ દારૂથી ફૂલેલો ને લાલ કાળો બનેલો હતો ને ફકીર જેવી દાઢી છેક છાતી સુધી લંબાતી વિખરાતી હતી। એનો ચહેરો ભયાનક હતો, એવો જ એનો દેખાવ પણ ભયાનક હતો। એ ઘણો ઊંચો ને વળી બેવડ બાંધાનો હતો। શરીરે એણે માત્ર એક રંગીન કાપડ વીંટાળ્યું હતું, એ સિવાય એનું આખું અંગ ઉગાડું હતું ને એ ઉગાડા અંગ ઉપર આંગળ આંગળ જેટલા લાંબા વાળ કોઈ રાની પશુની રૂવાટી જેવા ઊભા હતા। ધોળે દિવસે પણ એકલો સામે મળ્યો હોય તોય નર્યો ભય ઉપજાવે એવો આ માણસ હતો। એ હતો લાલિયો ઘંટ। એ આ બેટમાં રહેતો હતો। બેટમાં નીચે બે ચાર ઝૂંપડા હતા ને એ ઝૂંપડામાં એની તબિયત સાચવવાને બે ત્રણ હપસી, એકાદ ફિરંગી ને એકાદ અરબી એટલી નારીઓ ગુલામીના સર્વ અપમાનો ને અત્યાચારો વેઠતી રહેતી હતી। જ્યાં માણસ હેવાન થાય છે ત્યાં સ્ત્રી પ્રેત જેવી બને છે। આ નારીઓ પણ નારીઓના પ્રેત જેવી જ હતી। ભાંગી ગયેલી કાયા, ઉર્મી વિહોણા શરીર, ભાવના વગરના વદન અને પીંગળી બનેલી ચામડીઓવાળી આ નારીઓ જાણે કોઈ કબરના પથ્થર ખેંચવીને ઊભી થઈ હોય ને પછી એ જ કબરમાં સમાવાની હોય એવી લાગતી હતી। આ નારીઓ મૂંગા ઢોર જેવી મજૂરી કરતી ને લાલિયો ઘંટ એના ઉપર માલિક તરીકેના સર્વ હક ભોગવતો। સામાન્ય નિયમ તરીકે લાલિયો પોતાની સાથે બંદૂક રાખતો, તે અચૂક નિશાનબાજ હતો। જો કોઈ નારી બેટ છોડીને ભાગવાનો પ્રયાસ કરે તો એને જ્યાં લાલિયાની હોડી બંધાતી ત્યાં જ આવવું પડે। લાલિયો નિશાન ચૂકતો નથી એમ પોતે જાણતો હતો ને નારીઓ પણ જાણતી હતી। બે એક અપસી નારીઓના હાડ દરિયાના તળિયામાંથી એ વાત મૂંગો પોકાર કરીને આ નારીઓને જરાયે ગેરસમજૂત ન થાય એમ કહેતા હતા। આજે લાલિયો ગુસ્સામાં હતો, ગુસ્સાનું કારણ એ જાણતો નહોતો એટલે બધી ગુલામ નારીઓને એ ગુસ્સાનું કારણ એ માની બેઠો હતો। લાલિયાની ભાષામાં ગાળ સિવાય બીજા શબ્દો ન હતા ને હાથમાં ચાબુક સિવાય કંઈ ન હતું એટલે એ બેટ ઉપરના ફફડાટનો પાર નહોતો રહ્યો। આખરે લાલિયો કંટાળીને એક નારીને લઈ ઉપર પાંજરામાં ચડી ગયો ને થોડીવાર પછી એ નારીને એણે અદ્ધરથી જ નીચે ફેંકી દીધી। કોઈ માણસ નારંગીની છાલને ફેંકી દે એટલી નિરુપયોગિતાની બેપરવાઈથી માણસ બહુ જુલમ અને ત્રાસ સહન કરે ત્યારે એને જુલમને ત્રાસ સહન કરવાની એક જાતની ફાવટ આવી જાય છે। પાંજરામાંથી આવી રીતે ફેંકાવાનું કંઈ એકને માટે જ નિર્માણ થયું એમ ન હતું, વારા ફરતી સૌને એવી પછાડ વેઠવાની જ હતી એટલે નારીઓને એક રીતે ફેંકાવાની ફાવટ પણ પડી હતી ને બીજી રીતે કુવાથમ નીચેની રેતીને પણ સાફ કરેલી રાખવાની ટેવ પડી ગઈ હતી। પોતાના ગુસ્સાથી દિશાને પણ ડરાવવા મથતો હોય એમ લાલિયો ચોપાસ નજર ફેરવવા લાગ્યો, એકાએક એ ચમકી ગયો। દૂર દૂર ક્ષિતિજમાં 6-7 વહાણોના સઢ દેખાયા। લાલિયાએ ચમકીને એ વહાણો ઉપર આંખ ઠેરવી, શું આ વહાણો એના બેટ ઉપર હુમલો લાવતા હતા? વહાણો નજીક, જરા નજીક સર્યા ને એના સઢ સંકેલાયા। બધા વહાણમાંથી દરિયા લોલી, તરતા લંગર નખાયા, વહાણો થંભી ગયા હતા, ત્યાં જ સ્થિર થયા। લાલિયાનું આશ્ચર્ય વધ્યું
એક વહાણની બાજુમાંથી એક નાની હોડી સરી ને હોડીએ એના જ બેટ તરફ મોરો માંડ્યો, પણ હોડીમાં એક જ માણસ બેઠો હતો ને એ એક જ હલેસાથી હોડી આગળ ધકેલી રહ્યો હતો. લાલિયાને હોડીમાં નવાઈ લાગી, એકલા મુસાફરનું કૌતુક થયું, દૂર લાંગરેલા વહાણોની શેપ પણ લાગી. પોતાની સલામતીના અગમચેતીના ઉપાયો યોજવા લાલિયો ઝપાટા બંધ નીચે ઉતર્યો. એક ઝૂંપડામાં બે ત્રણ મોટી તોપો હતી, તોપોના મોઢા દરિયા તરફ જ માંડ્યા હતા, તોપોમાં દારૂગોળો પણ ભરેલો જ હતો. તોપોના કાન ચેતતા છે કે નહીં એની તપાસ કરીને પોતાની ગુલામ નારીઓને એક ઝૂંપડામાં પૂરી દઈને ચકમકને લોઢાની જામગરીનો કકડો સળગાવીને તેલ સિંચીને સળગતો રહે એવી તજવીજ કરીને લાલિયો ખભે બંદૂક ચડાવીને બહાર નીકળ્યો. ધીમે પગલે ચોપાસ જોતો જોતો ફરીને હોડી ઉપર આંખ ઠારવતો એ હોડી જે સ્થળે બેટને સ્પર્શ કરે એ સ્થળે ઊભો રહ્યો. લાલિયો ઘંટ હોડીમાં બેસીને આવતા એકલિયા મુસાફરને તાકી રહ્યો. એ મુસાફર જરા ઊંચો એક વડા બાંધાનો હતો. એનો ચહેરો પ્રમાણમાં ગોરો અને કુમાશદાર હતો. પોશાકમાં એણે સુરવાલ બદન ને બંડી પહેર્યા હતા. કમરમાં પછેડીની ભેટ બાંધી હતી, માથે લાલ મખમલની ટોપી હતી. નિમિષ માત્ર લાલિયાને આંચકો આવી ગયો. નિમિષ માત્ર વતનની હવા લહેરી ગઈ. બીજી જ ક્ષણે લાલિયો સાવધ બન્યો, પોતાને લાગેલા કમથી વધારે તંગ બન્યો, પોતાને ધ્રુજાવી ગયેલી હવાથી વધારે જરટ થયો. હોડી નાંગરીને અંદરથી મુસાફર નીચે ઉતર્યો. મુસાફરે કાંઠે ઉતરીને હોડીને બહાર ખેંચી, પછી પોતાની બંદૂકને દારૂનું શિંગડું એણે નીચે મૂક્યા. પોતાના બે હાથ પહોળા કરીને એણે લાલિયાને બતાવ્યું કે હવે એની પાસે કોઈ હથિયાર નથી. પછી એ આગળ વધ્યો ને લાલિયો ઊભો હતો ત્યાં એની પાસે પહોંચીને એણે બે હાથ જોડી જય જય કર્યા. જય જય, કોણ છે તું? લાલિયાએ રૂક્ષ અવાજે પૂછ્યું. હું એક હાલારી જણ છું. તે તો દેખાય છે, મારી આંખો હજી ફૂટી નથી ગઈ, પણ તારું નામ શું? રામજી. રામજી? રામજી વાતો નહીં, એ જ. જયરામ શિવજીવાળો કે? હા. આવ આવ દોસ્ત આવ. લાલિયો રામજીભાને ભેટી પડ્યો, જાણે રાવણ રામને ભેટ્યો. આ બધા હાલારી અહીં ભરાણા છે, બધા વ્યંઢળ જેવા છે, એક જણ જો હોય કંઈક તો તું છે. તારું નામ તો છેક દખ્ખણમાં ફિરંગીઓને પણ ધ્રુજાવે છે લાલા. મારું નામ? હા યાર હા, આપણી આબરૂ કેટલી છે એની ઘણીવાર આપણને ખબર નથી હોતી, પણ ભા સાચું કહું છું, નજરે જોયેલું કહું છું, આ આફ્રિકાના મુલકના મુલક થીજી જાય છે તારા નામથી. હપસીના રોતા બાળક પણ તારા નામથી છાના રહે છે છાના. આવ આવ. રામજીભાને થયું કે ભૂતકાળની એની આબરૂએ હજી પણ એનો પીછો નથી છોડ્યો. એ આબરૂએ જ લાલિયો એને આવકારતો હતો. ભૂલી જવો જોઈ તો ભૂતકાળ આમ નજર સામે ખડો થવાથી રામજીભાને શું બોલવું ને શું ન બોલવું એનો જબરો વિસંવાદ થઈ પડ્યો. તે ચૂપ રહ્યો. ચાલ મારા ક્રાલમાં ચાલ, ત્યાં નિરાતે બેસીને વાત કરીએ. તને લાલિયો કેમ યાદ આવ્યો એ મારે સમજવું છે. લાલિયાએ રામજીભાને ખભે હાથ મૂક્યો અને પછી બંને જણા બેટની વચમાં આવેલા ઝૂંપડા તરફ જવા લાગ્યા. ઝૂંપડા પાસે પહોંચતા લાલિયાને કંઈક વિચાર આવ્યો ને એ હસ્યો. મછવાના સઢમાં પવન ફૂંકાતો હોય એવું એ હાસ્ય સાંભળીને રામજીભાના અંગે અંગમાં કમકમા આવ્યા. જોજે હો, હમણાં એક મજા બતાવું યાર તને, લાલિયાએ કહ્યું. પછી લાલિયાએ હાકલ કરવા માંડી ને એકાએક હાકલના જવાબમાં એક એક ગુલામ નારી બહાર નીકળીને લાલિયા સામે ઊભી રહી. આ મારો મહેમાન છે, એની તમે સૌ ખાતર બરદાશ ઉઠાવજો, એનું નામ રામજીભા છે. દરિયાલાલ તરનારો માણસ એકાએક પોતાની સામે માણસ ખાવ માછલી જુએ ને જેવો ભય પામે એવો ભય નીતર્યો ત્રાસ ગુલામ નારીઓના ચહેરા ઉપર છવાઈ ગયો. પળવારમાં તો બધી નારીઓ અદૃશ્ય થઈને ઝૂંપડામાં ભરાઈ ગઈ. રામજીભાના નામ માત્રના તાપનો આટલો પરચો બતાવતા લાલિયો હસ્યો. રામજીભાના ચહેરા ઉપર જે વિહવળતા ને આંખમાં જે વિષાદ છાયો એ સમજવા પારખવાની આ જાડી બુદ્ધિના માણસની શિકારી આંખમાં સમજ નહોતી. રામજીભાની આંખ એણે વિપરીત જ વાંચી. કરશું કરશું, એ વાત કરશું, પહેલાં તારું કામ પતાવવા દે. બોલ શું કામ છે તારે મારું? રામજીભાઈએ દાઢી ઉપર હાથ ફેરવ્યો. કદાચ પોતાની ભૂતકાળની નામચીની જ એના કામને સરળ બનાવી આપે તો. ગમે તેમ પણ એ ભૂતકાળ એને લાલિયાના અંતરની વધારે નજીક મૂકતો તો હતો જ. મારે એક તમારા જોગું જ કામ છે, તમે કરો તો. મારાથી થશે તો કરીશ. રામજીભાને લાગ્યું કે સીધી વાત કરવામાં જ ફાયદો થવાનો હશે તો થશે. મારે અબુ હસનનું કામ છે. મોર પોતાના પીછા એકદમ સંકેલે એમ લાલિયો આ સવાલ સાંભળીને પોતાની કળા સંકેલી ગયો.
એના અવાજમાંથી ઉષ્મા એકદમ ઉડી ગઈ. કેમ વળી, તારે અબુનું શું કામ પડ્યું? કામ વગર તો થોડો હું એને ખોળતો હોઈશ. પણ અબુએ એક હાલારી બાઈને પકડી છે. હાલારી બાઈ? હાલારી બાઈ જ ક્યાં છે? એક હતી ને અબુએ પકડી છે. મારો દીકરો અબુડો કેવડી જ છે ભાઈ? વાણિયણ છે. અરે વાણિયાને ભાટિયાને લુહાણા કે ખોજાનું કોણ પૂછે છે? હું તો પૂછું છું કે કેવડી છે બાઈની જાતમાં? શું પૂળો મૂકવાનો છે? ઉંમરનું જ કામ. કેટલા વર્ષની છે? હશે 25-27 વર્ષની. મારા સમખા? તારા સમ? રામજીભાઈને લાલિયાની વાતનો દોર ન સમજાયો. લાલિયો ખડખડાટ હસીને રામજીભાઈની પીઠ થાબડતો બોલ્યો. ત્યારે જ રામજીભા અબુને શોધવા નીકળ્યા. વતનની બાઈની મીઠાશ જ જુદી છે, રામજીભાઈને હવે સમજાયું. એના હૈયામાં કાળઝાળ રોષ ઉભરાયો. મહાપ્રયાસે એણે બહારની સ્વસ્થતા જાળવી રાખી. લાલિયો થોડીવાર વિચારમાં પડ્યો, પછી બોલ્યો, દિલગીર શું યાર? મને અબુની ખબર નથી. નહીં તો જરૂર કહેત તને. તને ખબર ન હોય એમ બને? તારા સમ, ભાઈના સમ. નહીતર વળી તારા જેવા માણસનું કામ કર્યું હોય તો કોઈક દિવસે કામે લાગે, પણ મને ખબર નથી. રામજીભાઈએ ફરી ફરીને લાલિયાને અબુની વાત પૂછી, પણ મોતીની માછલી જેમ મોતી ઉપર જડબા દબાવી દે એમ લાલિયો જડબા દબાવીને બેસી ગયો હતો. ઉલટાનું લાલિયો રામજીભાઈની હિલચાલ સમજવા મથતો હોય એમ સામા સવાલ પૂછવા લાગ્યો. રામજીભાઈને લાગ્યું કે રેતીમાંથી તેલ નીકળે તો લાલજીભાઈના મોઢામાંથી વાત નીકળે. રામજીભાઈ ઊભો થયો. લ્યો જય જય, ત્યારે હું રજા લઈશ. બસ એક બે દિવસ રોકાને? ના રે, મારું કામ ન થયું એટલે હવે મારે વળી અબુની ભાળ મેળવવા બીજા રસ્તા લેવા પડશે ને. હાસ્તો લાલિયાએ ટાઢો જવાબ આપ્યો. રામજીભાઈ ઉઠ્યો. હવે એક બીજી વાત મારે કરવાની છે, લાલિયાએ કહ્યું. શી? હું બાળક નથી, મને અહીં તો વર્ષો થયા છે. માણસની હું તો આંખ પારખું છું, લાલિયાએ કહ્યું. રામજીભાઈને લાલિયાની આ પ્રસ્તાવના ન સમજાઈ. તું શું કહે છે? લાલિયાએ એક આંખ મીચી. ઠીક કહું છું, મારી ગુલામડીઓ તારે જોઈએ છે ને? લઈ જા, શું કિંમત આપીશ? રામજીભાઈના દિલમાં લાલિયાનું ખૂન કરી નાખવાનો વિચાર કૂદી ઉઠ્યો. મારે તારી ગુલામડીઓ? એમાં મારો ડર રાખવાનું કારણ નથી. મારે ને તારે આજે નવી ઓળખાણ થઈ, તે તારાથી વળી ગુલામડીઓ વધારે છે? જીવ્યા કરતાં માણ્યું ભલું. કહી દે શું આપીશ? હું શું આપીશ? મારી પાસે તો અત્યારે કંઈ નથી. તારે ખપની હોય તો લઈ જા, કિંમત નક્કી કરવી હોય તો કિંમત નક્કી કર ને મોકલાવી દેજે. દોસ્તદારનો એટલો ભરોસો તો હોય જ ને. પળવાર રામજીભાઈનો ગુસ્સો માજા મૂકી ગયો, પણ તરત જ એણે એ કાબૂમાં લીધો. શું લેવું છે? એણે પૂછ્યું. 100-100 કોરી. 100-100 કોરી? બધીએ જુવાન છે હો. ભલે, રામજીભાઈએ કહ્યું. 100-100 કોરી, પણ જઈને મોકલાવું હો. મોકલાવવાનું ભૂલતો નહીં હો, નહીંતર આ લાલિયો ઘંટ છે, લાલિયાએ છાતી કાઢીને દમામથી કહ્યું. લાલિયાએ એક ચાબુક હાથમાં લીધો ને થોડી વારમાં જ કાળી ચીસો પાડતી ગુલામ નારીઓ પહેરેલે લુગડે ને કળાતા અંગે દોડી દોડીને રામજીભાઈની હોડી પાસે જઈને ઊભી રહી. ત્યારે તમને અબુની ખબર જ નથી ને? હોય તો કહેવામાં મારું શું જાય છે? લાલિયાએ કહ્યું. રામજીભાઈ ચાલ્યો. હોડી એણે દરિયામાં ખેંચી ને બરાબર તરતી થઈ એટલે ગુલામ નારીઓ એમાં બેસી ગઈ. રામજીભાઈએ હલેસું ઉપાડ્યું. બીજા 2-3 હલેસા પડ્યા હતા તે ગુલામ નારીઓએ લીધા. હોડી દરિયા વાટે ચડી ગઈ. થોડે દૂર જઈને રામજીભાઈએ પાછું જોયું. 2 પગ જરા પહોળા રાખીને છાતીએ હાથ દઈને લાલિયો હોડીને તાકી રહ્યો હતો. ક્ષણ એક રામજીભાઈએ બંદૂક ઉઠાવી લાલિયાને ફૂંકી દેવાનો એને વિચાર થઈ આવ્યો, પણ એ વિચાર એણે દબાવ્યો. હોડી વહાણ ઉપર પહોંચી. ઉત્સુક ને આતુર હાથોએ હોડીને તાણી લીધી. હોડીના મુસાફરોએ સાથ દીધો. રામજીભા આટલી બધી નારીઓ શા માટે લાવ્યા હતા અને રામજીભા શું કરી આવ્યા હતા એ જાણવાની ઉત્કટ ઈચ્છા બધાને હતી. આતુર માણસો રામજીભાને વીંટળાઈ વળ્યા, જાતભાતના સવાલો પૂછી રહ્યા. રામજીભાઈએ સૌને ધીરજ રાખવાનું કહ્યું. ગુલામ નારીઓને અલાયદી સગવડ કરી આપવાની સૂચના કરી. પોતે એના ઉપર દેખરેખ રાખી અને પછી એણે પોતાની અને લાલિયાની મુલાકાતની વિગતવાર વાત કરી. નીચ કમજાત, એક વૃદ્ધ નાખુદા બોલ્યો, એવાને જીવતો ભાવમાં ભંડારી દીધો હોય તો પણ પાપ ન લાગે. મને એક 2 વાર એવો જ વિચાર થયેલો, પણ ઠંડા લોહીમાં છૂપો ઘા કરતા મારા હાથ પાછા પડ્યા. જે થાય એ સારા સારું, દરિયાલાલે જ તમને સન્મતિ સુજાડી. આભા પટેલે કહ્યું. શું ધૂળ ઠીક થયું?
વૃદ્ધ નાખુદો રોષ ભર્યા અવાજે બોલ્યો, રામજીબા તમારે કરી નાખવું હતું, તે તમારો ભગવાન એથી રૂઠત તો મારા ભગવાનને કહીને તમારા પાપની સજા મારા માથે ખેંચી લેત, આવા પાપિયાને તો મારવો જ જોઈએ, ભગવાને પણ પાપિયાને ક્યાંય નથી માર્યા. નથુ કાકા, તમે તો લાલિયાને ઓળખો છો ને? આભા પટેલે પૂછ્યું. સાંભળ્યું તો ઘણું હતું લાલિયા માટે, ને આજની રામજીભાની વાત પછી હવે ઓળખવાનું ક્યાં બાકી રહ્યું છે? છતાં તમે કહો છો કે લાલિયાને માર્યો હોત તો ઠીક હતું? આભા પટેલે પૂછ્યું. તે એને જીવતો રાખ્યો એ શું કંઈ સારું કામ કર્યું છે? લાલિયાને તમે ઓળખતા હો તો એ શું કરશે કહો જોઈએ. કોણ જાણે. નાથુ કાકા, એની વેતરણ હશે હવે રૂખીબેનને પકડીને પોતાની પાસે રાખવાની. 25 માણસો એ દાબ્યો તો પણ નાથુ કબજે ન રહ્યો. આભા પટેલની વાત સાંભળીને એ અગ્નિની જેમ જલી ગયો. એની આંખો ધીકતા અંગારા સમી બની. હું હમણાં જ જાઉં, હમણાં જ, હોળીમાં જ, રામજીભાઈએ અધૂરું રાખ્યું એ પૂરું કરી આવું, નાથુ અર્ધી ચીસ જેવા અવાજે બોલ્યો. હું નહોતો કહેતો કે એવા પાપિયાને મારવામાં પાપ ન લાગે. અરે નાથુ કાકા બેસો, આમ ઉતાવળા ન થાવ, આ તો આપણું કામ સરળ થયું. સરળ થયું? શી રીતે? રામજીભા અત્યાર સુધી ચૂપ બેઠા હતા, એ હવે વાતમાં સામેલ થયા. લાલિયો જશે અબુ પાસે ને આપણે એની વાસોવાસ જાશું. હા, નાખુદો નાથુ ધીમે સાદે બોલ્યો, એ ખરું. બસ મારી વાત ગળે ઉતરે છે ને? હા ભાઈ હા, સાવ નાખી દેવા જેવી વાત નથી. તો પછી એક હોડી આ બાજુ રાખીને આપણે બેટની સામી દિશા તરફ ચાલ્યા જઈએ. આપણે બધા લાલિયાની નજર બહાર રહીએ. એક બે દિવસમાં આપણને દૂર ગયેલા માનીને લાલિયો અબુ પાસે જવાનો, આપણી બાતમી આપવાનો. લાલિયાની દાનતમાં જો બુરાઈ ન હોત તો આપણને અબુ પાસે જ કોણ લઈ જાત? સાચું ભાઈ સાચું, હવે લડાઈમાંય દાવપેજ આવ્યા, નાખુદાએ ટીકા કરી. ચેપ્ટર 19, મતલબી માનવી. રામજીભાની હોડી જ્યાં સુધી ક્ષિતિજમાં રણના અણુસરખી પણ દેખાય ત્યાં સુધી લાલિયો ઘંટ રેતીના મેદાનમાં બે પગ પહોળા રાખીને છાતી ઉપર હાથોની અદબ ભીડીને એને અનિમેષ જોઈ રહ્યો. હોડી દેખાતી બંધ થઈ એટલે જાણે કોઈ અસૂજ અંતરાયને ખંખેરી નાખતો હોય એમ પોતાના માથાના વાળને હાથ વતી ખંખેરતો એ બેટ ઉપર ટહેલવા લાગ્યો. વાઘને ચોક્કસ શિકારની ગંધ આવતી હોય એવો અસુરી સંતાપ એના ચહેરા ઉપર ભયાનકતા પાથરી રહ્યો. એના અંતરમાં રાક્ષસી વાસના જાગી હતી. જંગલવાસી વરુમાં જ્યારે પોતાના બચ્ચાને ખાવાની ભૂખ ઉગડે છે ત્યારે એના શરીરમાં આખું જંગલ શહે ખાઈ જાય એવો તરવરાટ ઉપડે છે. લાલિયા ઘંટના અંગમાં અત્યારે હુબહુ એવી તમન્ના થનગની રહી હતી. કોઈ નિર્બળ માનવી ભયાનક અનાચારને નજરે નિહાળીને અંગે અંગમાં જેમ હોમાઈ જાય એમ આખોએ બેટ જાણે લાલિયા ઘંટના હૃદયની અંધારી કંદારાના દર્શન કરીને મૂઢ થઈ ગયો હોય. લાલિયાના અંગે અંગની નસોનસમાં ગાટતું લોહી જાણે ભાલા ભોંકી રહ્યું હતું. વન વગડામાં મદોન્મત હાથી જેમ ખૂંદતો ઘૂમે તેમ એક મદોન્મત વિચાર લાલિયાના શરીરમાં ઘૂમી રહ્યો હતો. 25 વર્ષની સ્ત્રી, જોબનનો દરિયાલાલ હલકી રહ્યો હશે એના અંગમાં, શરીરે પાતળી હશે, વાદળમાં વીજ ચમકે એવી એની સફેદ આંખો શ્યામ ભમર નીચે ચમકતી હશે, ગુલછડી જેવી કુશળદાર ટટ્ટાર કાયા હશે એની, રીતિમાં નિર્મળ નીર વહેતું હોય, નિરભ્ર આકાશમાં સંધ્યાની ચાંપ ઉઘડી હોય એવું એનું વહેતું રૂપ હશે, પાતળી શિકોરનો સાળું ઓઢ્યો હશે, હાથમાં એક એક ચૂડલી હશે, તસ્તસ્તું કપડું પહેર્યું હશે, વતનની સ્ત્રી, નાજુક હોઠ, નાજુક કાન, નાજુક આભરણ, નાજુક નાજુક, જાણે જાણે વતનનું વહાલ, કાચના પારાઓ પહેરેલી, ઉઘાડા અંગોવાળી, તૂટેલા કાન ને જાડા હોઠવાળી, કાળી કુબજાઓની કર્કશ સોળ કરતા આવી નારીની સોળ કેવી શીળી હું ફાપે. લાલિયાએ દીર્ઘ નિશ્વાસ મૂક્યો. રામજીભા લઈ ગયો એની કુબજાઓ, ભલે લઈ ગયો, હવે એનો પોતાને કશો ખપ ન હતો. આ બેટની મધ્યમાં જ્યાં અપ્સરા આવશે ત્યાં ચૂડેલોનો વાસ્તે શો શોભે? રામ લઈ ગયો, બેટને ચૂડેલોથી ખાલી કરી ગયો, પૈસા મોકલાવશે, ના મોકલાવે તો? ચહેરાની ક્ષણિક સક્તાઈ પછી લાલિયાના ચહેરા ઉપર પુનઃ સ્મિત છાયું. ન મોકલાવે તો કાંઈ નહીં, એણે આપેલી માહિતીમાં જ બધું વસૂલ છે. લાલિયો હૈયામાં શ્વાસ ઘૂંટતો ને વિચારોનો નશો પીતો બેટમાં ઘૂમી રહ્યો. રામજીભાની નજર છે એના ઉપર, કાંઈ નહીં, ભલે રહી, બંદા આગળ એ ક્યાં ફાવવાનો છે? બેટા લાલિયા, આજનો દિવસ રામજીભાને દૂર ચાલ્યો જવા દે,
આવતીકાલે તારા માટે મોજનો દરિયો હિલોળાવાનો છે, ધરાઈને ડૂબી જજે. વળતે દિવસે સાંજે લાલિયો એક સઢવાળો મછવો લઈને બેટ ઉપરથી ઉપડ્યો. આખી રાત એ ચાલ્યો. વળતે દિવસે સવારે એ મધદરિયામાં આવેલા બેટોના એક સમૂહ પાસે આવ્યો. માર્ગનો પાક્કો ભોમ્યો હોય એમ એણે બેટોની વચ્ચેની સમુદ્ર ધૂણીઓમાંથી માર્ગ લેવા માંડ્યો. કોઈ જબરી ભૂલભુલામણીની ગલીઓ જેવા આ નાના સુમાર વગરના બેટો વચ્ચેની સમુદ્ર ધૂણીઓમાંથી માર્ગ કરતો એક બેટ ઉપર એ ઉતર્યો. એ બેટ ઉપર અબુ હસન ચાંચિયાનો મુકામ હતો. અબુ હસન અને એના સાથીઓ આ બેટ ઉપર ઝૂંપડાઓ બાંધી રહેતા. એમના વહાણો પણ અહીં પડ્યા રહેતા. આસપાસના બેટડાઓ એવી રીતે ગોઠવાયા હતા કે જરા દૂરથી પણ ચાંચિયાના મુકામનો ઇશારો સરખો પણ ન મળે. લાલિયાને બેટ ઉપર આવતા એક નિરાશ થઈ. અબુ બેટ ઉપર જ હતો. બેટ ઉપર હતો એટલું જ નહીં, પણ લાલિયાને આવતો જોઈને એને મળવા માટે સામેથી આવતો પણ હતો. બંને મિત્રો ભેટ્યા અને રેતીમાં જ બેઠા. કેમ દોસ્ત, તું ક્યાંથી? અબુએ પૂછ્યું. હું આવ્યો છું તો તારી પાસે. કેમ, કંઈ કામ મુજ સરખું? કામ વગર તો કંઈ થોડો આવું? 10 વર્ષથી મેં તારી સેવા બજાવી છે. 10 વર્ષ તારો પૂરો સાથ પૂર્યો છે. 10 વર્ષ સુધી તારા કામ મેં કરી દીધા છે. અબુ લાલિયાની આ પ્રસ્તાવનાથી ગંભીર બની ગયો. કબૂલ દોસ્ત, તું મારો જાનીસાર દોસ્ત છો. તારી મારી દોસ્તી બતાવવા માટે આ બધું યાદ અપાવવાની તારે શી જરૂર છે? જરૂર છે અબુ, જરૂર છે આ બધું તને યાદ કરાવવાની. કેમ કે હું આજ તારી પાસે બદલો કહે તો બદલો, ઇનામ કહે તો ઇનામ, ને માંગણી કહે તો માંગણી, જે કહે તે માગવા આવ્યો છું. અબુ આરબ છે, મહેમાનને પણ એ પાછો ન કાઢે તો જેની સાથે બેસીને સેંકડો વાર નિમક ખાધું છે એવા મિત્રને એની તાકાત હશે ત્યાં સુધી પાછો નહીં વાળે. બોલી દે દોસ્ત, અબુ પાસે એવું છે શું કે જે તારે જોઈએ છે? તું આપીશ ખરો? મારી પાસે હશે તો આપીશ. કોલ દે. મારી જબાનમાં વિશ્વાસ નથી ને હાથમાં છે? લે, હું કોલ આપું છું. અબુએ લાલિયાના હાથમાં પોતાનો હાથ મૂક્યો. તો સાંભળ મારી માંગણી. તે એક હાલારી ઓરતને પકડી છે, એ મને આપી દે. હાલારી ઓરત? એના બાનના મેં 5000 રાલ મનમાં ધાર્યા છે. તારે જોઈએ તો ભાગના હિસાબમાં 5000 કાપી લેજે. નહીં, અબુએ કહ્યું. મારા કોલની કિંમત 5000થી ઓછી નથી દોસ્ત. તારી માંગણી મને મંજૂર છે. મંજૂર છે? લાલિયાના લોહીની ગરમી એના અવાજમાં રણકી ઉઠ્યા સિવાય ન રહી. તે મારા ઘણા કામ કર્યા છે ને હજી ઘણા કરીશ, શંકા વગર. દોસ્તોની દોસ્તી સામે ઓરતની તે શી કિંમત છે? લઈ જા અને મોજ કર. ને મોજ કરતાં કરતાં અબુને યાદ કરજે. હમણાં જાઓ? તારી ઈચ્છા હોય તો અત્યારે જ. મને બતાવ. બેટના બરાબર મધ્યભાગમાં પાકી જેવી બાંધણીમાં 3-4 બેઠા ઘાટના મકાન જેવા ઝૂંપડા હતા. એમાંથી એક ઝૂંપડામાં અબુ લાલિયાને લઈ ગયો. ઝૂંપડાની અંદર દરિયાની આછા બદામી રંગની ઝીણી રેતીમાં લાલિયાએ એક નારીને લમણે હાથ ટેકવીને સૂતેલી જોઈ. લાલિયાના મુખમાંથી એકાએક ભરાઈ આવેલા હૃદયનો દીર્ઘ નિશ્વાસ નીકળી ગયો. ચમકતી પહોળી થઈ ગયેલી આંખે લાલિયો એ નારીને નિરખી રહ્યો. જાણે કોઈ દરિયાઈ પરી દરિયામાંથી નીકળીને જમીન ઉપર આરામ લેતી હોય એવી એ નારી લાલિયાની આંખે દેખાઈ. સામાન્ય સંયોગમાં એ નારી વધારે પડતી ક્રૂશ લાગે, કોઈકને તો સાંભળીએ લાગે, જીર્ણ વસ્ત્રમાં સજ્જ થયેલી લાગે, આભૂષણ વિહોણી અને દુર્બળ દેહ સંપત્તિનો કોઈને કંટાળો પણ આપે. પણ હપસણ ગોપીઓની વચમાં રહેલા આ કનૈયાને તો આ નારી રાધા સમી દેખાઈ. એની ક્રૂશ કાયામાં એણે અભૂતપૂર્વ માર્દવ જોયું. એની રેખામાં એણે અકલ્પ્ય લાલિત્ય જોયું. એના વાનમાં એણે રૂપનો રાશિ દેખાયો. પતંગિયાને દીપકને જોઈને જેવી વેદના થાય એવી વેદના લાલિયાના રોમ રોમમાં પ્રજ્વળી ઉઠી. સહેજ આગળ નમીને એ આ નારીને તાકી રહ્યો. એના પોશાકમાં એને અજબ આકર્ષણ વર્તાયું. એના હાથની એકમાત્ર ચૂડીમાં એને અજબ સૌષ્ઠવ લાગ્યું. લાલિયાની વાણી જાણે એની આંખોમાં સમાઈ ને આંખો એ નારીના મુખ ઉપર જડાઈ ગઈ. અબુએ એક સ્મિત કરી લાલિયાના ખભા ઉપર હાથ મૂક્યો. કેમ દોસ્ત? નશામાંથી જાગતો હોય એમ લાલિયો ચમકીને અબુ સામે જોઈ રહ્યો. જન્મો જન્મ તારો દાસ બનીને રહીશ અબુ, લાલિયાએ કહ્યું. તે મારી સેવાની રાજા ભોજથીએ વિશેષ કદર કરી છે. નિત્ય નિત્ય શાંત અને મૂક ઝૂંપડામાં માનુષી વાણીના ધીમા પણ ઘેરા ભણકારથી સૂતેલી નારી ચમકીને એકદમ બેઠી થઈ ગઈ.
અબુને અને અબુના જેવા જ દાનવી દેખાવના એના સંગાથીને જોઈને એ ગોઠણમાં માથું નાખીને મૂક બેઠી રહી. એને જાગ્રત થયેલી જોઈને લાલિયો એની પાસે ગયો. લાલિયાએ એના ખભે હાથ મૂક્યો. એ હાથના સ્પર્શથી જેમ લજામણીનો છોડ કંપી ઉઠે એમ એ નારીનું અંગે અંગ કંપી ઉઠ્યું. કંઈક એને રાહત આપવા ને કંઈક એની વાત જાણવાની મુરાદથી લાલિયાએ હાલારની જ ભાષામાં હાલારની જ ઢબથી એ નારીને પૂછ્યું, તું ક્યાંની છે? નર રાક્ષસ જેવા દેખાતા માણસના મુખમાંથી હાલારના ભણકારા ઉઠતા સાંભળીને એ નારીએ ચમકીને માથું ઊંચું કર્યું. વતનની યાદથી એની આંખમાં ભીનાશ ચમકી. રાક્ષસની રેખા ઉપર તેજસ્વી બનેલી આંખો ઠરી, પણ એ આંખોએ વતનનો બીજો કોઈએ અણસાર ત્યાં ન જોયો. ઓ ભાઈ, મને આ નરકમાંથી બચાવો. રાક્ષસના હૃદયમાં વતનના ભણકારા જગાવવાના મનસુબાથી નારી આર્જો ભર્યા અવાજે કર કરી, અરે તું ફિકર રાખમાં, પણ તું કહે તો ખરી, તું છે ક્યાંની? હું મૂળ સલાયાની. સલાયા? સલાયા? તું સલાયાની? લાલિયાની આંખો એકદમ નીચે ઢળીને પોતાના હૃદયની ભૂલાઈ ગયેલી કંદરામાંથી સલાયાને શોધવા ચાલી. તું સલાયાની હો તો અહીં ક્યાંથી આવી? મારી કથા લાંબી છે ભાઈ, તો આપણે વખતનો ક્યાં તોટો છે? હું આવી હતી મારા ધણીની શોધ કરવા. છેક સલાયાથી એવડી શી ભીડ પડી? ભીડની તો વાત શું કહું, દેશની કોઈ કરતાં કોઈ બાઈ આ દિશામાં પગ નથી મૂકતી. તે મેં કંઈ અમસ્તો મૂક્યો હશે? મારે તો માથે હવે એક આકાશ જ તૂટવાનું બાકી છે. છેક સલાયાથી તું આવી કેમ? લાલિયાને સલાયાથી કોઈ બાઈ આવે એ જ જાણે હજી ગળે ઉતરતું નહોતું. હા, મારા ધણી પરદેશ કમાવા ગયા, તે અહીં આવ્યા. આવ્યા પછી એના ન મળે કોઈ ખબર કે ન મળે ખત. મારી મા મરી ગઈ, મારા સાસુ સસરા મરી ગયા, બેમાંથી એક એક કુટુંબમાં દીકરીએ પણ દીવો ન રહ્યો. વર્ષો સુધી રાહ જોઈ કે આજ ધણી આવશે, કાલે આવશે, કમાઈને લાવશે ને દેશમાં સુખેથી રહીશું. પણ એ ન આવ્યા તે ન જ આવ્યા. ધીરજ ખૂટી, આંસુઓ પણ ખૂટ્યા. પછી તો આંસુએ ન રહ્યા, ધીરજ પણ ન રહ્યા, દેવમાં શ્રદ્ધાએ ન રહી, એટલે આ તરફ નીકળી આવી. કહ્યું કે હું એમને જાતે જ શોધી લાવું. માર્ગમાં અમારા વાહનને ચાંચિયાઓએ લૂંટ્યું, બીજા બધાને તો મારી નાખ્યા, પણ મને જીવતી રાખીને અહીં ઝાલી લાવ્યા. ને છોકરી, દેશમાંથી તું આમ એકલી ચાલી નીકળી, તે તારી સાથે કોઈ મરદ નહોતો? મારા બાપ હતા, ચાંચિયાએ અમારું વહાણ લૂંટ્યું ત્યારે એમને મારી નાખ્યા. વૃદ્ધ હશે? હા, વૃદ્ધ હતા. ત્યારે જ તો ડોસા ડગરાને કોણ સાચવે? મુવાની આળસે જીવતા હોય એને? શું નામ એનું? માધવજી. શું? લાલિયાના અવાજમાં તીખાશ આવી ગઈ. માધવજીના બાપનું નામ? જયરામ. લાલિયાની આંખમાં જાણે તોફાને ચડેલા સાગરની ખારી ઉભરાઈ. ભયાનક જોરથી એણે બાઈનો હાથ પકડ્યો. વેદનાથી બાઈના ગળામાંથી ચીસ નીકળી ગઈ. પરંતુ એ ચીસ પ્રત્યે લાલિયાએ બેપરવા બનીને પૂછ્યું, અને તારા ધણીનું નામ? રૂખી નીચું જોઈ ગઈ. ધણીનું નામ તે લેવાય ખરું? બોલ અભાગણી, બોલ, જવાબ દે, તારા ધણીનું નામ? હરજીવન. નરી ભયાનકતા લાલજીના ચહેરાને કરપીણ વિકૃતિ આપી રહી. અને તારું નામ? મારું નામ રૂક્ષ્મણી, રૂખી. લાલિયાએ રૂખીનો હાથ છોડી દીધો. એક ક્ષણ એ આસપાસ જોઈ રહ્યો. એકાએક એની નજર પોતાની પાછળ એક હાથ દૂર ઊભેલા અબુ ઉપર પડી. અબુ ઊભો ઊભો મંદ મંદ હસ્યા કરતો હતો. વકરેલી શાહુડીની જેમ લાલિયાના વાળ એ હાસ્યને જોઈને ઊભા થયા. ફલાંગ મારીને એ ઊભો થયો. અબુને એણે ગળામાંથી પકડ્યો. અબુડા શૈતાન! મધરાતે ઘુવડ ગરજે એમ લાલિયો ગરજ્યો, અને પલકમાં તો એણે અબુની છાતીમાં પોતાની છુરી પુરોવી દીધી. અબુને ઘા કરીને લાલિયોએ ઝૂંપડીમાંથી ભાગ્યો. જાણે કોઈ શિકારી જનાવર પાછળ પડ્યું હોય એમ ભાગ્યો. રૂખી બહાવરી ને મૂળ જેવી ઊભી રહી. દૂર અને નજીકથી અબુની મરણચીસ સાંભળીને એના સંગાથીઓ ઝૂંપડા તરફ દોડતા આવ્યા. એણે કદી ખૂન થતા જોયા ન હતા, ખૂની જોયો ન હતો. એની આંખે કમકમા આવતા હતા. શું થશે એનું? ઓ ભગવાન! ધનનનન ધનનનન ધનનનન, પ્રચંડ અને આભને પણ ભરી દેતા ગગડતા અવાજ સંભળાયા. તોપનો અવાજ ક્યાંથી? ધનનનન ધનનનન. દોડતા ચાચિયાઓ હતા ત્યાં થંભી ગયા. બેભાન થતી રૂખી ચમકીને થીજી ગઈ. એ નાનકડા બેટને ઘેરીને તોપો વછોડતો વહાણનો એક કાફલો શર્ટ ફફડાવતો આવતો હતો, ને એને માથે ભગવો ઝંડો ફરકતો હતો. હવા જાણે આશા અને અભિલાષનો પૈગામ સંભળાવતી હોય એમ, જય આશાપુરા.
નો જઈને દીઢમુખ બનેલી રૂખીના કાનમાં અભરે ભરાયો અને પછી પ્રચંડ કોલાહલ અને તોપોની ગર્જનાઓથી આકાશ જાણે રૂંધાઈ ગયું. ધુમાડાનો સફેદ પડદો ચોપાસથી જાણે દરિયામાંથી પ્રગટી ઉઠ્યો ને પોતાની નાકચૂડમાં એ નાનકડા બેટને ભીસવા મથ્યો. હદભાગી રૂખી પોતાના જાગ્રત થતા ભાગ્યને પૂરું પારખી શકે એ પહેલાં અબુના શબની પાસે બેભાન બની ઢળી પડી.